બાહુ નો ફોન આવે છે કે નહીં? તમાર ફઈ નો ને ઉરમ નો, ઉરમ નો હમણાં 2 દિવસ મારા ફોન નહી થયો, નકર તો ઉરમ પાછી મને ફોન કરતી. કેમ કોઈ ફોન નથી કરતું તમને? હા ગોગડી ભાભી, માર હાહુ નો ને ટીપી ફઈ નો, માર નણંદ નો ને બધાય નો રોજ ફોન આવે છે કે હવે વૈયાબો અમને ગમતું નથી અને ઘરનું કામ થતું નથી, ટીપલી ફઈ ની મજા રહેતી નથી, માર હાહુ ને ટાંગા ના દુખાવા છે તે, અને મારી નણંદ નકરી ફોન માં પડી રહી, ઈ કઈ બહુ કામ માં હલ્યા વાળો નથી કરતી, એટલે રોજ ફોન કરીને મને તેડાવે છે ને આ કે હમણાં રોકાવું છે કે ન્યાય કે મન મારશે, હું જાસ ને તો આ લંગો એમ કે. હા પછી તમારે એક હાથ ખોઈ ને એક ને એક નણંદ છે એટલે લાડ તો બિચારી કરે જ ને ઉરમ, અને માર મમ્મી ને ઘરે વહુ થઈને આવશે, ન્યાય દીકરી ઘોડે જ રાખશે, અને માર મમ્મી પપ્પા નો સ્વભાવ બહુ સારો છે, દીકરી ઘોડે જ રાખવાના છે, તમે એક ને એક હતા બહુ લાડ લીધા છે, ઈ તમારી નણંદ એ લાડ તો લડે જ છે ને. લંગો તો રોયો, સિક્કા ની તો વાહે પડી ગયો મારો રોયો, લે સિક્કા તને કઈ દેવાના થોડા છે, મારા છોકરા હાટું રાખ્યા છે, ઈ તને તારા દુશ્મન તો મારતા મારશે, બુશ મારે ઈવડે મારતા મારશે, કા હું માન નાખી જેવું મન લાગે છે. લંગુ બટા, એ ડોશીમાં નો જીવ એવો અધૂરિયો છે, એ કોઈને કાંઈ ન દે, અને એ બધું ગોગડીને દેવાના છે, અને પછી મોક્ષ લઈ લે ને મારી દીકરી, પછી તને જ દેવાનું છે ઘણું ખરું, એટલે તું કાંઈ ઉપાધિ ન કરતી, લંગા જમાય તમને થોડું ઘણું દેશું, એટલે તમારે થોડુંક લેણું હળવું થઈ જાય ને, પછી ડોશી મોક્ષ લઈ લે ને ત્યાં સુધી કોઈની રૂપિયે દેવાની નથી. ડોશી લોગડી બેન, આ તમે તારી ગઢી હાહુ બહુ ભૂંડી છે, એમ તો મારી ગઢી હાહુ બહુ સારી હતી, બિચારી જીવતી હતી ને ત્યાં જ બધું અમને બધાય હોપી દીધું હતું, મારી નણંદુ ને કેટલું બધું દીધું બિચારીએ, આ તમારી ડોશી તમને કઈ નથી દેતી, તાર લંગા ને લંગુ ને થોડી દે. ગરમી સહન થાય, એ નાનું બાળક છે, પહોળું છે, એનથી ન સહન થાય, ગરમી નો એ રોવે છે, એને ઓલી તારી સુંદરી પલાળી ને એને ઓઢાડી દે, ને કુલર ચાલુ કરીને એને હોવરાવી દે જા. મમ્મી તમારા દીકરા એ હું કે દુની રાયડું નાખું છું કે એસી લઈ ગયો, એસી લઈ ગયો, હું એમ કહું મારી હાટું ન લઈ ગયો ને તો કાંઈ ની, આ છોકરા હાટું તો લઈ ગયો તો એસી માં પડ્યો રે, એટલે એવી પરજાને છે ને એસી ની એવાય જ ન કરાય ગોગડી, પછી આ એસી ના એવાય થઈ જાય ને પછી આ ડોહા ક્યાંય રહી નું એકે મોટા થાય, એટલે એસી બેસી કાંઈ નું આને લઈ દે, એસી ના એવાય જ ન કરાય, આને છે ને તું સુંદરી પલાળીને કુલર ચાલુ કરીને મજાનો રૂમ બૂમ બંધ કરીને શાંતિથી આલડ ઉગા અને હુવરાવી દેજા. જે કે મારા ફોન માં કોક નો ફોન આવે છે, ગોગડિયાન પપ્પા નો ફોન છે. હાલો, હા બોલો બોલો. હા જો ને ખાઈ પીને બેઠા છે, ને ગોગડિયો રોતો હતો, આમ બધા બેઠા છે, માઇન સાનો રાખ્યો, અને હું ને મમ્મી ને શિબરી માસી લંગુ બેન ને લંગા ભાઈ ને જીણકી ને બધા બેઠા છે, તમે શું કરો ખાઈ લીધું? ઠીક ધરાઈને ખાધું ને ઠીક. હા તે બોલો શું કામ હતું? આજ ખાનના ઠીક. હમણાં વહી આવવાના છો? કેટલા વાગે? 4 વાગે ઠીક ઠીક. તમારા ભાઈ બને ગોળા લારી કરી છે, અહીંયા ખાવા અમે તમે અમને બધાને લઈ જવાના છો, તો અમે બધા તૈયાર થઈને રેવી. કેટલા વાગે? 5 વાગે જવાનું, તમે 4 વાગે આવશો. હા તે વાંધો નહીં, હાલો એ હા હાલો મૂકો એ હા. તાર જીજાજી નો ફોન હતો જીનકી ને એમ કેતા તા કે મારા ભાઈ બને ગોળા લારી કરી છે, તે આપણે બધા ખાવા જવાનું છે, તમે બધા તૈયાર થઈને રેજો, અને કે મારે 4 વાગે કામ પૂરું થઈ જશે ને તો હું 4 વાગે ઘરે વયો આવું છું, એટલે કે હું બધા ગોળા ખાવા લઈ જાય છે, કે આપણે ઓણ ઉનાળા ક્યાંય યાદ નથી ને કે હું તમને ગોળા ખાવા લઈ જાય છે એમ કીધું જીનકી, એટલે બધા તૈયાર થઈને રેજો. મમ્મી ગોગડી મારે ક્યાંય ગોળા બોળા ખાવા નહીં થાવો, તમે છોકરા છોકરા જાજો, શિબરી તારે જવું હોય તો જાજે. મમ્મી આવજો ને મજા આવશે, તમારા દીકરાએ કીધું છે. ના ના ગોગડી, કાલ ખૂપા ખૂપ નો આઈસ્ક્રીમ ખવાઈ ગયો છે ને તે મારું ગળું હાવ પકડાઈ ગયું છે ને, ગોળા ખાશ તો વધારે માંદી પડીશ, તો ક્યાં દવાખાને દોડવું, હું આ ગોગડિયાને રાખીશ ને શિબરીને આવું હોય લેતા જજો, હવે આને હુવરાવી દેજા. કે હારું આવી જઈને કે તું ઘડી ખુઈ જા, અને લંગુબેન તમે ઘડી આરામ કરો, હમણાં આપણે ગોળા ખાવા જવાનું છે, અને હું ગોગડિયાને હુવરાઈ દઉં.
હાશ માઇન માઇન રોયા ને હોવરાય બોલે પાછો મારા કોક નો ફોન આવે છે. કોનો ફોન છે? લાઈ તો વાત કરી લો. મારા ગોગડા નો ફોન છે. હા ગોગડા બોલો ને, હમણાં ફોન કર્યો તો? પાછો કેમ ફોન કર્યો? કાઈ નઈ, આ જો ને ગોગડિયા ને હોવરાયો ને મેં કીધું હવે હું ઘડીક સુઈ જાઉં. હું કામ ફોન કર્યો? ઓલા કપડા તમે લાવ્યા હતા એ પહેરો. હા તે વાંધો નહીં. કયા કયો પહેરો એમાંથી ડ્રેસ? ધોળા કલરનો. હા તે વાંધો નહીં, હાલો એ પહેરી લેશો. પણ એ મને બહુ ગમતો નથી, પણ તમે લાવ્યા છો એટલે તોય મને ગમે છે થોડોક થોડોક. હાલો ને પહેરી લેશો. એ હારું હાલો. હા પણ તમે આવો તો ખરા, હું તૈયાર જ થઈને ડ્રેસ ને આવો ને એટલે તરત જ. અને મમ્મીને સીબરી માસી નહીં આવે, એ ઘરે રહેશે, ગોગડિયા રાખશે, આપણે એટલા જાશું. હા તે હારું હાલો. હા એ હા. પછી હું છું ઓલા, તમારે બનાવી ને તો સારું છે ને? હા ડોક્ટર સાહેબ, એને તો હાવ હારું તનકારા કરવા માંડ્યા, બહુ હારા મારું જોવન ઉભા છે સામે તો એલ મુળા જેવા બહુ હારા થઈ ગયા. તમારા દવાખાને આવે કોઈ દી બીજી વાર આવે જ નહીં, એવા હાજા થઈ જાય છે. તમારું દવાખાનું એટલે દવાખાનું ડોક્ટર સાહેબ, મારી શિબરી માસી હાજા થઈ ગયા, એને એવું બધું દેખાવા મળ્યું. હવે તેને દવાખાને આવવાની જરૂર જ નહીં પડે, અને ક્યારેક ઓછું દેખાય ચશ્મા પહેરી લે તે મોજે મોજ. તો હારું, જો મારા દવાખાને આવે ને બીજી વાર કોઈ આવે જ નહીં. બસ આપણો તો ઈ જ નિયમ, એક વાર આવે બીજી વાર કોઈ દી નો ડોકાવો જોવે. તમે બધા પરિવાર આરે ગોળા ખાવા આવ્યા લાગો છો ગોગડા ભાઈ. હા ડોક્ટર સાહેબ, આ ગોળા વાળો મારો ભાઈ બન છે, એને ગોળા ની હજી લારી કરી જ છે કે ભાઈ ભીને બધાને ગોળા ખાવા લાવશે. એટલે મેં કીધું હાલ ને આજ મારે બહુ કામ નતું, તે બધાને ગોળા ખાવા લાવ્યો છો. મારી બેન ને બનાવી, મારી ગોગડી, મારો ભાઈ ને બધા આવ્યા છે એમ ગોળા ખાવા. લંગા હું તમને એક વાત કહું, મને છે ને હવે અહીંયા ગમતું નથી હો, મને મારું ઘર યાદ આવે છે. હવે આપણે ઘરે કેદી વયું જવાનું છે, શું કામ હેરાન કરો છો? અહીંયા તમે હવે ઘર જમાઈ પડ્યા છો, કેટલા દી થઈ ગયા, અને બધા આડોશી પાડોશી ની બાઈઓ વાતો કરે છે કે કેદી નો જમાઈ લંગુ બે આ ગુડાણા છે, હારું ન લાગે. હવે તમને એમ નથી થતું કે આપણે હવે આપણા ઘરે વયા જાવી એમ? કોઈ ની માથે ન પડાય, મારા ભાઈ ને બિચારા ને માંડી એનું રોડવતા હોય એમાં આપણું ઈ ક્યાં કરે. હાલો આપણે ઘરે વયા જશું કાલ. હવે મારી લંગુ મને અહીંયા ગમતું નથી એક મિનિટે, મને એમ થાય વયું જ જવું છે. પણ મારા ભાઈ બને એમ કીધું કે હમણાં તો નહીં યાદ રહેશે, નકર આવડાય કે બીજા છે ને ઓલા મેં બસ માર્યા તીવડે તન ગોતે છે તન માન નાખશે એ કે, એટલે હું અહીં પડ્યો છું. પણ હવે બીક નથી રાખવી, જે થશે જોયું જશે, વયું જ જવું છે, કાંઈ બળેતરા નથી કરવી. તું બળેતરા કરમાં તું તારે, આપણે કાલ સવારમાં વહેલા નીકળી જશું.
ભલે આપણે ગાડી દઈ દેવી પડે, એમ કેશું કાલે મરી જા ગાડી લઈ જાવ મહણીયા, એમ કહી દેવું. બસ લ્યો તો વાંધો નહીં, ભલે ને ગાડી ગુડી દેવી પડે, ગાડી દઈ દેશો તમ તારે. અને તમે મારી હાટું જે ઘરેણા લાવ્યા હતા ને આપણા લગ્ન કર્યા ત્યારે, હાર ને બધું પડ્યું છે, મારે બુટી વેચ નાખજો અને હારે વેચ નાખજો, એ બધાનું દઈ દેશો. કાંઈ આપણે રહેવું નથી, સારું ન લાગે હવે તો આપણે કોકનું, એ કોકનું કે હવે મને આ કોકનું ઘર લાગે, આપણા ઘરે વયું જવું છે હવે. એ મોરિયા હારામ હારી ડીશ બનાવી છે, ભાઈરેમ ભાઈરે ડીશ હોય ને એવી અમને 6 ડીશ બનાવી દે, લંગો હાટો ને બધા હાટો 6 ડીશ બનાવી દે આલ ફટાફટ. હાલો ગોગડા ભાઈ, તમને પેલા બનાવી દો હારામ હારી ડીશ, 6 બનાવું ને. ગોગડા તમાર ભાઈ બનને કયો 6 ડીશ આપણને બનાવી દે, અને બે નહીં પણ 3 ડીશ પાર્સલ કરાવવાની છે, મમ્મી હાટો પપ્પા હાટો ને છીબરી માસી હાટો, એટલે પાર્સલ કરવાનું કહી દેજો, પછી આપણે ખાઈને સીધા ઘરે વયા જઈએ. એલા મોરિયા બે ડીશ અમારી બનાવશે વો. ચિંકુના પપ્પા ગોળાવાળા ને કયો ને કે એમાં ડૂટી ફૂટી નો નાખે, મને ડૂટી ફૂટી ભાવતી નથી. એલા મોરિયા એક ગોળામાં ડૂટી ફૂટી નો નાખતો મારા ભાઈ, તાર ભાઈ ભીન નથી ભાવતી.